नमस्कार, श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालय थी हूँ अल्पना चौधरी आज ना मारा वीडियो में आप सौनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज आपने धोरण 6 नी अंदर यूनिट 4 जोईशुं। मित्रों, आपणे एक्टिविटी 7 जोवाना छे, तेमां स्टोरी छे अ डिफरंट एक्सपीरियंस, एक जुदा ज प्रकारनो अनुभव। तो मित्रों, आ स्टोरी जोता पहला तमारे आ शब्द नोटबुक में लखवाना छे अने आनी स्पेलिंग तैयार करवानी छे। अ डिफरंट एक्सपीरियंस, एक जुदा ज प्रकारनो अनुभव। I had a bad experience. मने एक खराब अनुभव थयो। It happened last week. गया अठवाडिये बन्यू। There was a marriage ceremony in my neighborhood. पड़ोसमां लग्न हतुं। There was a lot of noise. खूब घोंघाट हतो। आई कूड नॉट स्लीप प्रॉपरली। हूँ सारी रीते ऊँघी शक्यो नहीं। सो आई वॉक अप एट 8:30। तेथी हूँ 8:30 वागे जाग्यो। आई गॉट अप क्विकली एंड टूक अ शावर इन हरी। हूँ जल्दी ऊभो थई गयो अने उतावळे स्नान कर्युं। आई हेड नो टाइम टू टेक अ कप ऑफ टी। मने एक कप चा पीवानो पण समय न हतो। इट वॉज 10 to 9। 9 10 बाकी हती। आई ड्रॉ माय बाइक फास्ट। मैं मारी बाइक झड़पी चलावी। आई होप टू रीच ऑन टाइम। समयसर पहुंचवानी आशा राखतो हतो। आई एक्सीलेटर ध बाइक। मैं बाइकनी गति वधारी। द ट्राफिक लाइट वॉज रेड। ट्राफिक लाइट लाल हती। आई फेल टू स्टॉप माय बाइक एट द ट्राफिक सिग्नल। हूँ मारू बाइक ट्राफिक सिग्नले रोकवामां निष्फळ गयो। आई कंटिन्यू टू ड्राइव फास्ट। मैं बाइक झड़पथी चालवानुं चालू राख्यो। अ पॉलिसमैन स्टॉप मी एट द नेक्स्ट सर्कल। एक पोलीसे मने पछीना सर्कले रोक्यो। ओ शीट, आई विस्पर्ड। ओ शीट, हूँ गणगण्यो। द पॉलिसमैन अप्रोच मी। पोलीस मारी पासे आव्यो। गुड मॉर्निंग, यू रन ध रेड लाइट। गुड मॉर्निंग, तमे लाल लाइट पार करी गया। कैन आई सी योर ड्राइविंग लाइसेंस एंड पेपर प्लीज। मेहरबानी करीने तमारू ड्राइविंग लाइसेंस अने पेपर्स बताओ। आई गॉट ऑफ माय बाइक। हूँ मारा बाइक परथी नीचे उतर्यो। आई टैप्ड माय बैक पॉकेट। आई सर्च इन माय बैग। मैं मारू पाछळनू खिस्सू तपास्यू। मैं मारी बेगमां तपास करी। I peep into
માય સાઈડ કેસ. મેં મારી આજુબાજુની પેટીમાં જોયું, નો સાઇન ઓફ માય વોલેટ. ક્યાં મારું પાકીટ જણાયું નહીં. એક્સક્યુઝ મી ઓફિસર, આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. માફ કરજો સાહેબ, હું મારું પાકીટ ઘેર ભૂલીને આવ્યો છું. આઈ એમ ઇન હરી, હું ઉતાવળમાં છું. આઈ સેડ, મેં કહ્યું. અફકોર્સ, ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. પોલીસમેને મારી માફી સ્વીકારી નહીં. હી ટોલ્ડ મી, તેમણે કહ્યું, કીપ યોર બાઇક હિયર, તમારી બાઇક અહીં રાખો, ગો હોમ એન્ડ કમ વિથ ધ લાયસન્સ. ઘરે જાઓ અને લાયસન્સ સાથે પાછા આવો. લકીલી આઈ હેડ સમ કોઈન ઇન માય બેગ. સદનસીબે મારી બેગમાં થોડાક કોઈન એટલે કે રૂપિયા હતા. આઈ કફ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વન્ટ બેક હોમ. મેં પબ્લિક સાર્વજનિક વાહન પકડ્યું અને ઘેર પાછો ગયો. એટ 9:30, 9:30 આઈ રિટર્ન ટુ ધ ઓફિસર. હું ઓફિસર પાસે પાછો આવ્યો. આઈ શો હિમ માય ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર. મેં તેમને મારું ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર બતાવ્યા. આઈ પેડ ફાઇન એન્ડ કલેક્ટ માય બાઇક. મેં દંડ ચૂકવ્યો અને મારી બાઇક પાછી મેળવી. વેન આઈ કિક માય બાઇક અગેન, ધ ટાઈમ વોઝ 9:15. જ્યારે મેં ફરી બાઇક ચાલુ કરી ત્યારે 9:50 થયા હતા. લેટ, વેરી લેટ. આઈ ન્યૂ માય બોસ વિલ બી એંગ્રી, વેરી એંગ્રી. મોડું, બહુ મોડું થયું. મને ખબર હતી કે મારા સાહેબ ખૂબ ગુસ્સે થશે. શો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ. તેથી મેં બાઇકનો રસ્તો ઝડપથી કાપ્યો. વેન આઈ અરાઉન્ડ એટ માય ઓફિસ, જ્યારે હું મારી ઓફિસે પહોંચ્યો, આઈ વોઝ સરપ્રાઈઝ. ત્યારે મને આશ્ચર્ય થયું. ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ. ઓફિસનો દરવાજો બંધ થયો હતો. ધ મેન ડોર વોઝ ઓલ્સો ક્લોઝ. મુખ્ય દરવાજો પણ બંધ હતો. ધેન આઈ રિયલાઇઝ ધ મિસ્ટેક. પછી મને ભૂલ સમજાઈ. આઈ ચેક ધ ડે ઓન માય સેલફોન. મેં મારા સેલફોન પર દિવસ ચકાસ્યો. ઇટ વોઝ સન્ડે, રવિવાર હતો. મિત્રો, મજા આવી ને આ સ્ટોરીમાં? એક્ટિવિટી 8, તમારા શિક્ષકની મદદથી નીચેના શબ્દ જૂથ વાંચો. ટુક અ શોવર, રીચ ઓન ટાઈમ, ફેલ ટુ સ્ટોપ, રન ધ રેડ લાઇટ, ફેચ ધ લાયસન્સ, વેન્ટ બેક હોમ. વેન્ટ બેક હોમ, પેડ ધ ફાઇન, કક પપ ટી, એક્સક્યુઝ મી, લાઈક હેલ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારે આવી રીતે આ શબ્દો વાંચવાના છે. આપેલા શબ્દને મળતા આવતા
અર્થ શોધીને લખો, જોડીમાં કામ કરો. મિત્રો, અહીં શબ્દ આપેલા છે. આ શબ્દ, આ શબ્દોને જે અર્થ થાય છે તેવો શબ્દ આ શબ્દમાંથી આપેલા છે તેવો જ અર્થ થતો હશે, તો તે શબ્દ આપણે લખવાનો છે. તો આપણે પ્રથમ જોઈશું નોઈસ. નોઈસનો અર્થ થાય છે ઘોંઘાટ. તો મિત્રો, અહીં જે શબ્દ આપેલા છે બાજુમાં તે જોઈશું. તો પ્રથમ છે મ્યુઝિકલ સાઉન્ડ, એટલે સંગીતનો અવાજ. તો મિત્રો, સંગીતનો અવાજ એ ઘોંઘાટ નથી. બીજું જોઈશું લાઉડ સાઉન્ડ. લાઉડ એટલે કે ખૂબ જોરમાં વાગે છે તે અવાજ. લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. તો મિત્રો, આ બે શબ્દ ઘોંઘાટને મળતા આવે છે. તો આન્સરમાં આવશે લાઉડ સાઉન્ડ, ઊંચો અવાજ, અને લાઉડ એન્ડ અનવોન્ટેડ બિનજરૂરી અવાજ. ત્યારબાદ આગળનો શબ્દ છે વિસ્પર્ડ. તો મિત્રો, વિસ્પર્ડ જોડે મળતા આવતા શબ્દ છે સ્પોક, ધીમેથી, સ્પોક સોફ્ટલી. અને બીજું, હા, આ એક જ શબ્દ આવશે. આગળ છે અપ્રોચ, એટલે પાસે જવું. મિત્રો, અપ્રોચના અલગ અલગ અર્થ થાય છે. અભિગમ, રજૂઆત, આવા અલગ અર્થ થાય છે. પણ એક અર્થ આવો પણ થાય છે, પાસે જવું. તો મિત્રો, અહીં આપેલું છે કમ વેરી ક્લોઝર, નજીક જવું. ફેચ, મેળવવું. તો મિત્રો, ગીવ ઇટ એટલે આપવું થશે. કલેક્ટ એટલે ભેગું કરવું. તો આ જવાબ આવશે, બ્રિંગ ઇટ જવાબ આવશે. ફાઇન, ફાઇન એટલે આપણે જે દંડ આપીએ છીએ તે. તો અહીં આપેલું છે કે મની ટુ પે એઝ પનિશમેન્ટ. આપણે કોઈ પનિશમેન્ટ એટલે કે સજાના ભુગતાન તરીકે પૈસા આપીએ છીએ. તો મિત્રો, અહીં જવાબમાં આ આવશે. આ જવાબ તમારે બુકમાં લખવાના છે અને નોટબુકમાં પણ લખવાનો છે. હોમવર્ક ફક્ત આટલું છે કે આપણે જે શીખી ગયા તે તમારે નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું છે.